બનાસકાંઠા જિલ્લાની ધાનેરા પોલીસે લાખો રૂપિયાના દારૂ સાથે એક આરોપીને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. તો બીજી તરફ આ દારૂ ચૂંટણી માટે આવી રહ્યો હતો કે પછી અન્ય જગ્યાએ લઈ જવાતો હતો તે તો પોલીસ તપાસ બાદ જ બહાર આવશે. ધાનેરા પોલીસ મથકના પીઆઈ તરીકે ફરજ બજાવતા આર કે પાઠકની કામગીરીથી ધાનેરાના લોકો ખુશ થઈ રહ્યા છે અને તેમને અભિનંદન પણ આપી રહ્યા છે. ત્યારે થોડા દિવસ અગાઉ પણ લાખો રૂપિયાનું દારૂ ઝડપી બુટલેગરો સામે લાલ આંખ કરી હતી. ત્યારે હવે ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીનું બીજા તબક્કાનું મતદાન આવતીકાલે થનાર છે. માટે આવતીકાલે મતદાન શાંતિપૂર્ણ માહોલમાં થાય અને ગાંધીના ગુજરાતમાં દારૂને લીધે મતદાન પર ખરાબ અસર ન થાય તે માટે ધાનેરા પીઆઈ આર કે પાઠક પોતાના સ્ટાફ સાથે ધાનેરા તાલુકાની નેનવા ચેકપોસ્ટ ઉપર વાહન ચેકિંગ કરી રહ્યા હતા. ત્યારે રાજસ્થાન તરફથી આવી રહેલી ટ્રેલર નંબર BP03X5736 ની તલાશી લેતા ગાડીમાં બિયારણના બટાકાના કટ્ટા નીચેથી દારૂની પેટી નંબર 410 અને બોટલ નંબર 11832 ની કિંમત 19,68,000 અને ગાડીની કિંમત 15,00,000 મળી કુલ 34,68,000 નો મુદ્દામાલ સાથે ગાડીના ચાલક મુક્તિયારસિંહ ગુરુબચ્ચનસિંહ જાતે શીખને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ચાલુ સમયમાં ચૂંટણીની આચારસંહિતા હોય, સઘન વાહન ચેકિંગમાં હતા તે દરમિયાન અમારે મળેલી બાતમી હકીકતના આધારે પંજાબ પાસિંગની ટ્રેલર ગાડીને રોકી તેને ચેક કરી તેમાં તપાસ કરી જોતા પરપ્રાંતિ વિદેશ દારૂ 19,68,000 મુદ્દામાલ કબજે કરેલ છે. તપાસ અર્થે આરોપી મુક્તિયારસિંહ સનફ ગુરુબચનસિંહ સાથે અટક કરેલ છે. અત્યારે તો ધાનેરા પોલીસે દારૂ સાથે 34,00,000 નો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પરંતુ આ દારૂ ક્યાંથી લાવ્યો અને ક્યાં લઈ જવાતો હતો તે તો પોલીસ તપાસ બાદ જ બહાર આવશે. સુરેશ ગલચરનો રિપોર્ટ, બનાસકાંઠા.